आजकल ना युवानों ने विज्ञान थी धर्म समझाओ तो जेना गड़े उतरे, धर्म ने जो श्रद्धा थी समझावा जाइए, ઘણી વખત આપણે કહે છે કે જ્યાં શ્રદ્ધા આવે ત્યાં તર્ક નથી હોતો અને તર્ક આવે તો શ્રદ્ધા નથી હોતી, જે આપણે વાત સાંભળીએ છીએ. તો અહીંયા શ્રદ્ધાથી જો સમજાવવા જોઈએ તો નથી સમજતા, એ લોકો તર્ક લગાડે છે કે આવું આમ કેમ, એટલે એને સમજાવવા ત્યારે અઘરા પડે છે. એમને વિજ્ઞાનથી ધર્મ સમજવું છે. અને અત્યારના જે ઇલેક્ટ્રોનિક સાધનનો જે પ્રવાહ આ છે એમાં મને પણ એવું લાગે છે કે હવે આ પરંપરાગત ઢબથી આપણે જે શીખવાડી રહ્યા છીએ એની બદલે આપણે એની સાથે તાલમેલ જોડવા માટે શું પુષ્ટિમાર્ગ કંઈ આમાં સમજ આપે છે નવી પદ્ધતિથી આધુનિકતાથી સમજાવવા માટે બાળકોને? આજનું જે વિજ્ઞાન આપણે કહીએ, જો એક્ચ્યુઅલી આપણા જે વેદાદિ શાસ્ત્રો છે એ સૌથી એ વિજ્ઞાન જ છે પહેલી વાત તો, અને એ જ્ઞાન જે છે તે આપણું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે. એટલે આજનું વિજ્ઞાન છે તે ભૌતિક વિજ્ઞાન છે, એટલે મેટર સાથે રિલેટેડ છે. અને આપણું જે વિજ્ઞાન હતું જૂનું, જે આપણા શાસ્ત્રોમાં જે સ્ક્રિપ્ચર્સમાં, એ કેવલ ભૌતિક સુધી મર્યાદિત નથી, પરંતુ આપણા આત્મકલ્યાણ સુધી લઈ જાય છે. એટલે એ સાચું વિજ્ઞાન છે. અને ધર્મ જે છે એટલે શ્રદ્ધા છે, અને વિજ્ઞાન એ શ્રદ્ધા નથી, એ પણ સાવ ખોટી વાત છે. શ્રદ્ધા તો, શ્રદ્ધા વગર તો કોઈ પણ કામ થઈ જ ન શકે. એટલે ભગવાન ગીતા આગળ કરે છે કે સાત્વિક રાજસ્થામાં ત્રણેય પ્રકારની શ્રદ્ધા હોય છે, અને શ્રદ્ધા વાળો શ્રદ્ધામય પુરુષ બતાવે છે. જેની જે પ્રકારનું ગુણ પ્રભાવિત કરે એ પ્રકારની એની શ્રદ્ધા હોય છે. તો શ્રદ્ધાથી જ કોઈ પણ કાર્ય માણસ કરી શકશે. વિજ્ઞાનની પણ શોધ કોઈ શ્રદ્ધાના આધારે જ થઈ રહી છે. શ્રદ્ધા એટલે સત્યને સ્વીકારવું, એનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે શું? જે સત્ય છે એને આપણે સ્વીકારવું છે, અને એ સત્યને આપણે હજી અનુભવ કરી શકાય નથી, તો પણ આપણે સ્વીકારીને એને અનુભવ માટે પ્રયત્ન કરવો છે, એ શ્રદ્ધા છે. તો વિજ્ઞાન પણ તો સત્યને શોધે છે, આપણા શાસ્ત્રો પણ સત્યને શોધે છે, પણ બંનેની મેથડ અલગ છે, બંનેના એરિયા અલગ છે. વિજ્ઞાનની મેથડ એ કેવલ પરસેપ્શન, પ્રત્યક્ષ જે વસ્તુ દેખાય એના આધારે જ એ એવિડન્સ ભેગા કરે છે, અને પછી કોઈ સત્યના કન્ક્લુઝન ઉપર આવે છે. જ્યારે આપણા જે ધર્મશાસ્ત્રો છે, આપણા ઋષિમુનિઓ છે, એ કેવલ પરસેપ્શન ઉપર નથી આધાર રાખતા, પણ એમની પોતાની જે યોગિક શક્તિ છે એના આધારે અનુભવ સત્યનો કર્યો છે. સત્યનો અનુભવ બંને કરવા માંગે છે. એ બંને જગ્યાએ બંનેમાં કોમન છે, વિજ્ઞાન અને ધર્મમાં, પણ બંનેની મેથોડોલોજી અલગ છે. હવે આત્મા જે છે ને, આધ્યાત્મિક ચિંતન, એ કેવલ પરસેપ્શનના આધારે, પ્રત્યક્ષ પુરાવાના આધારે સમજાય નહીં, એક વાર સમજો. એટલે વિજ્ઞાન અને ધર્મ ત્યાં અલગ પડી જાય છે, અને એ લોકોના એરિયા પણ અલગ એમ પડી જાય છે કે કેવલ જે પ્રત્યક્ષમાં જે ભૌતિક વસ્તુ દેખાઈ રહી છે એને જ એ માનીને ચાલે છે. જ્યારે આપણા શાસ્ત્રો કહે છે કે જે નથી અનુભવાતું એ ઘણું વધારે છે, અને જે અનુભવાઈ રહ્યું છે એ ઘણું ઓછું છે. એટલા માટે અને આજે પણ જે ખરેખર જે સાયન્સ ભણેલા છે એ લોકોને ખબર પડશે કે જેટલી શોધ થઈ છે એના કરતા જેટલી શોધ નથી થઈ એ ઘણી બધી વધારે છે. ઇવન આપણી બોડીમાં પણ, આપણી બોડીની અંદર પણ હજી એ લોકો રિસર્ચ કન્ટિન્યુ કરી રહ્યા છે, અને ઘણી બધી વસ્તુ હજી શોધાઈ નથી. આપણી બોડી પણ સમજી શકાય નથી પૂરી, સાયન્સ તો એ સ્થિતિમાં અત્યારે સાયન્સ ચાલી રહ્યું છે. એટલે નવા નવા ડિસીઝ થયા જ કરે છે, ક્યાં કંટ્રોલમાં આવી રહ્યા છે. તો આ વિજ્ઞાનની અમુક મર્યાદા છે, અને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. સાયન્સે આજે આપણને કોઈ વસ્તુ એસ્ટાબ્લિશ કરીને બતાવી એને ફાઈનલ માની લેવું એ બી જરૂરી નથી. હા, આજની સ્થિતિમાં ફાઈનલ હશે, પણ આગળ જઈને પાછી કઈ નવી રિસર્ચ થાય, નવા એવિડન્સ આવે, તો એ જે આજની જે પ્રિન્સિપલ હતો સાયન્સનો એ ચેન્જ પણ થયા છે. અને તમે સાયન્સની હિસ્ટરી વાંચો તો ઘણા બધા સાયન્સના પ્રિન્સિપલ્સ પહેલા એસ્ટાબ્લિશ થયા હતા, આજે મોડર્ન સાયન્સ એને નથી માનતું. તો સાયન્સને ઉપર આવો ભરોસો રાખવો એ બ્લાઇન્ડ ફેથ છે, હું તેમ કહું છું. એ બ્લાઇન્ડ ફેથ છે, કેમ કે એ સાયન્સ સ્ટેટિક નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, અને કન્ટિન્યુઅસ પ્રોસેસથી એ રિસર્ચ કરીને નવી નવી ડિસ્કવરી કર્યા કરે છે. જ્યારે આપણા જે શાસ્ત્રો છે એ તો ભગવાનની વાણી છે,
वेद छे गीता छे भगवत वाणी छे अने फूल एंड फाइनल छे ये कई प्रोसेस नथी के हजी आगळ नवुं शोधाशे ये तो फाइनल तमने डिसीजन आपी दीधुं छे एटले एमां ब्लाइंड फेथ नथी दैट इज द राइट फेथ ये तो श्रद्धा छे ये श्रद्धा श्रद्धा वगरनो माणस तो कोई काम ज न करी सके पण आपणे साइंस उपर साइंस नुं नाम लईने जे ब्लाइंड फेथ करी रह्या छे ने त्यां बहु कोई मिस्टेक थई रही छे કે સાયન્સ ઉપર ભી હવે જો આપણે ત્યાં શાસ્ત્રોમાં પ્લાન્ટમાં લાઈફ છે એ તો આપણા શાસ્ત્રો પહેલાથી કહી રહ્યા છે આજે લાખો વર્ષોથી આ વાત એસ્ટાબ્લિશ છે આપણે ત્યાં કે પ્લાન્ટની અંદર લાઈફ હોય છે સાયન્સે તો ઘણા હમણાં શોધ કરી સાયન્સે કે પ્લાન્ટમાં લાઈફ હોય છે તો આપણા શાસ્ત્રોએ તો સત્ય ક્યારનું શોધી રાખ્યું છે જ્યારે વિજ્ઞાન હવે ઘણી બધી શોધી રહ્યું છે એટલે સાયન્સનું નામ આવે એટલે આપણે ડરી નહીં જવું પણ ઠીક છે હા સાયન્સ ની ડિસ્કવરી કરે છે ધર્મ તો બહુ આગળ છે એનાથી ધીરે ધીરે ધર્મ જે કે છે ત્યાં સાયન્સ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ હજી મંજિલ ઘણી દૂર છે એટલે સાયન્સના નામથી આપણે ડરી જવાની જરાય જરૂર નથી સાયન્સ ઉપર એવો આંધળો વિશ્વાસ રાખવાની પણ જરૂર નથી એમ હું કહી રહ્યો છું તો એટલે યુવાનોએ પણ આ વાત સમજવી જોઈએ ખાસ યસ જે જે સાચી વાત છે તમારી જ્યાં સાયન્સનું કામ પૂર્ણ થાય છે ત્યાંથી ધર્મનું કામ તત્વજ્ઞાનનું કામ તો ત્યાંથી શરૂ થાય છે અને આપે જેમ કહ્યું કે હજી ઘણું બધું બાકી છે હવે બેટરીના પ્રકાશ હોય તો એટલા પૂરતું જ આપણને દેખાય પણ અંધારું એનાથી ઘણું બધું વધુ છે એટલે ઘણું શીખવાનું સાયન્સને પણ બાકી છે એના ચેન્જીસ પણ આવ્યા કરે છે વખતો વખત એ પણ વાત આપણી સાચી છે અને આપણા ધર્મએ તો સાયન્સ પહેલા કહ્યું એ પણ આપણે તુલસી પત્ર તોડવા જઈએ તો આપણે શ્લોક બોલી એની અનુમતિ માંગીને પછી આપણે તુલસી પત્ર તોડીએ આપણે વૃક્ષની પૂજા કરીએ આ બધું વેદે તો આપણને વર્ષોથી શીખવાડ્યું છે કે એમાં એમાં લાઈફ છે જે સાયન્સે હમણાં એટલે સાયન્સને અને ધર્મને લાગતું ઓળખતું છે એવું જે આજનો ભૌતિક યુગનો યુવાન જે માને છે એ બરોબર છે કે ત્યાં એમણે થોડી આધ્યાત્મિકતાનું અને અનુભૂતિનું વલણ એને અપનાવવું જોઈએ એટલે જેને સાયન્સની પૂરી સમજ નથી ને એ જ આવી વાત કરે છે